પ્રભુને પ્રભાવ છે. સ્વભાવની વાત તો આપણે આવતીકાલે કરશું, આજે પ્રભાવની વાત કરવી છે. જે શેરી સામા બેઠા છીએ, ભગવાનની વાત પણ તમારે જાણવાની છે. 800 સાલ પહેલા આ પરમાત્મા એક અંધ શિલ્પીએ બરાબર છે. ભગવાન શેરીશા પાર્શ્વનાથની જે મૂળ નાયકની પ્રતિમા છે, એક રાતની અંદર બની છે. ઓર શિલ્પી અંધા થા, રાત કો શરૂ કિયા, સુબહ હોતે પહેલે પૂરા હો ચુકા. આચાર્ય દેવેન્દ્ર સૂરી મહારાજ ને ઇસકી પ્રતિષ્ઠા કી. આસપાસ ખાલી લગતા થા. દૂસરે એક આચાર્ય આયે, ઉન્હોને અયોધ્યા સે 4 પ્રતિમા મંગવાઈ. દેખી આપણે 4 પ્રતિમા? બોલો કોનસી કોનસી? ચારો ચાર શ્યામ વર્ણી હે, જલ્દી સે બોલો. નેમિનાથ, નમિનાથ, નંબર 3 કેસરિયાજી, ઓર ચોથે લોઢાણ. દેખને જાઓ તો શેરીશા કે ઇતિહાસ સે જ્યાદા ઇતિહાસ નીચે વાલે લોઢાણ પાર્શ્વનાથ કા હૈ. પતા હૈ ક્યો ઇનકા નામ લોઢાણ હૈ? જૈસે અયોધ્યા સે યે પ્રતિમા યહાં પર આઈ, તો ઇન પ્રતિમા કી પૂજા નાગકુમાર કે દેવતા કરતે થે. સ્થાન બદલ ગયા. ઓર જૈસે હમારે ઇસ શેરીશા કે અંદર ભગવાન આયે, તો ભગવાન કી પૂજા કરને કે લિયે નાગકુમાર દેવતા નહીં આયે. રોજ રોજ આને વાલે દેવતા નહીં આયે તો ભગવાન કો ભી અચ્છા નહીં લગા. ઓર ભગવાન ડોલને લગે, નહીં જબ તક મેરે નાગકુમાર ભક્ત નહીં આયેંગે તબ તક મેં કિસી કી પૂજા નહીં સ્વીકારુંગા. ભગવાન લોડને લગે, લોડને યાને ડોલને લગે. નાગકુમાર દેવતા આ ચુકે, પ્રભુ કી પૂજા હુઈ, તબ જાકર ભગવાન સ્થિર હુએ. લેકિન ભગવાન ડોલને લગે, ઇસલિયે ઇસ પાર્શ્વનાથ કા નામ ક્યા રખા ગયા? ડોડન પાર્શ્વનાથ. ડોલન કા ઉલ્ટા કરો તો લોડન, લોડન યાને કી ડોલને લગે, ઇસલિયે ઇસ ભગવાન કા નામ લોડન પાર્શ્વનાથ. આજ ભી પરમાત્મા અધિષ્ઠાયક સે અધિષ્ઠિત. ઇનકા જાપ, ઇનકા ધ્યાન, ઇનકી ભક્તિ કરો, ભગવાન પાર્શ્વનાથ કે અધિષ્ઠાયક આપકે ઉપર પ્રસન્ન હો જાય. એસે શેરીશા તીર્થ મુગલો કે જમાને મેં ખંડિત હો ચુકા. હમારે શ્રાવકોને ખડ્ડે કે અંદર પ્રતિમા ગાડ દી. ઇસી શેરીશા કે અંદર 125 સાલ પહેલે ભગવાન શેરીશા પાર્શ્વનાથ કી પ્રતિમા ઉંધી ગડી હુઈ થી, ઓર ઇસકે ઉપર હમારે ગાંવ વાલે કપડે ધોતે થે. કાલા કાલા પથ્થર સમજ કરકે ઉસકે ઉપર કપડે ધોતે, વિહાર કરકે શાસન સમ્રાટ નેમિસુરેશ્વરજી મહારાજ પધારે. ગાંવ વાલોને કહા, યહાં પર પુરાના મંદિર થા, પ્રતિમા નહીં મિલ રહી હૈ. તપાસ કી, પતા ચલા યહ કાલી શિલા ઓર કોઈ નહીં હૈ, યે તો ભગવાન કી પ્રતિમા હૈ. મિટ્ટી નિકાલી, પ્રભુ કો બહાર નિકાલે, દેખા તો પાર્શ્વનાથ ભગવાન હૈ. બોલ શેરીશા પાર્શ્વનાથ. ભગવાન કો બિરાજમાન કી, ઓર જગહ કહીં અન્યત્ર ઓર 4 પ્રતિમા હોની ચાહીએ, ખડ્ડે ખોદે, ઓર 4 પ્રતિમા નિકલ ગઈ. ઓર લોડન પાર્શ્વનાથ કેસરિયાજી સબકો બિરાજમાન કિયા. આપકો પતા હૈ યે કિતની પ્રભાવશાલી પ્રતિષ્ઠા હુઈ થી. જિસ દિન શેરીશા કી પ્રતિષ્ઠા હુઈ, ઉસ દિન નેમિસુરી મહારાજ ને 10 દિક્પાલો કે લિયે આમંત્રણ દિયા, તો ઉસમે બલિ ઉછાલને પડતે હૈ. શ્રીફળ 10 દિશા મે વિધિકાર ને જૈસે ઉછાલા, કહેતે કી જો ઉપર ગયે વો ગયે નીચે આયે. ઇસકા મતલબ ખુદ દેવતા આસમાન મે અદૃશ્ય ખડે થે, ઉર્ધ્વ દિશા કે દિક્પાલ કો જબ શ્રીફળ ઉછાલા ગયા, ઉસને કેચ કર લિયા. યે જીવંત પ્રતિમા હૈ, પ્રભાવ વાલે પરમાત્મા હૈ. પ્રોબ્લેમ યે હૈ, સંખેશ્વર જીતને અચ્છે લગતે હૈ, હમ શેરીશા નહીં આતે. આતે હૈ ભાઈ, અમદાવાદ વાસીઓ કો પૂછતા હું કે શંખેશ્વર જ્યાદા જાતે હો કે શેરીશા? એસે શેરીશા તીર્થ આજ હમ યહાં પર હૈ. ભાવ સે આપ લોગો ને પૂજા કી, કિન કિન લોગો ને પૂજા કી? વાહ,
99% बहुत सुंदर। तो ऐसे प्रभावंत भगवान के 1008 से ज्यादा नाम है, 108 से ज्यादा पूरे भारत के अंदर तीर्थ है। ऐसे प्रभु साधना करके जब केवल ज्ञान पाए, देशना देते देते 70 साल पूरे हुए, 100 साल की जब प्रभु की उम्र हुई और वह धन्य दिवस था श्रावण सुद आठम का, भगवान कहां पर चले आए? समेत सिखाए अषाढ़ सुद आठम में। आठम के दिन भगवान ने एक महीने का उपवास किया, मांस खमण। अपने साथ 34 साधु थे, 34 साधुओं के साथ प्रभु ने शिखर जी के ऊपर मासक श्रमण किया और श्रावण सुद आठम के दिन शिखर जी के ऊपर प्रभु का क्या हुआ? निर्वाण हुआ। भगवान मोक्ष में पधारे। बोल पार्श्वनाथ।